हेलो फ्रेंड्स, वेलकम टू ग्लोरियस पब्लिक स्कूल गुजराती मीडियम। माई सेल्फ अल्पा नायक, क्लास 8, सब्जेक्ट इंग्लिश। तो सो टुडे वी विल लर्न इंग्लिश ग्रामर। द टॉपिक नेम इज द सिंपल प्रेजेंट टेंस। तो द सिंपल प्रेजेंट टेंस એટલે સાદો વર્તમાન કાળ। તો સાદો વર્તમાન કાળ શું છે? બરાબર, આપણે રોજિંદા જીવનમાં સિમ્પલ પ્રેઝેન્ટ ટેન્સનો ઉપયોગ કેવી રીતે કરશું, આપણે વાક્યો કેવી રીતે બનાવશું, એનો એક સરસ મજાનો વિડિયો હવે સ્ટુડન્ટ્સ હું તમને દેખાડીશ। તો આપણે હવે જોઈશું। તો ચાલો બાળકો, હવે આપણે द सीम्पल प्रेजेंट टेन्स एक सरस मजा वीडियो जो अपने समझिए एट सादो नहीं। एनीवे लेट्स कंटीन्यू। आ कार्ड शीखता पहला कोईपण वाक्य में वपराता महत्व शब्दों बने भाषा इंग्लिश और गुजराती बने में शीखीश। दोस्तों, करता एट्ले क्रिया करना जेने इंग्लिश में सब्जेक्ट कहे छे, एंड क्रियापद क्रिया दर्शात पद जेने अंग्रेजी में वर्ब कहे छे, V-E-R-B ने वर्ब नहीं पण वर्ब बोलवानुं छे। अने त्रीजो भाग छे कर्म जेना उपर क्रिया थाय छे जेने इंग्लिश मां ऑब्जेक्ट कहे छे। फ्रेंड्स, तमारे अत्यारे बे महत्वना पार्ट्स याद राखवाना छे, कर्ता सब्जेक्ट अने क्रियापद वर्ब। दोस्तों, सौथी पहला समझिए कि आ टेन्स क्यारे वपराय। तो सिंपल प्रेजेंट टेन्स क्यारे वपराय, तो दररोज के नियमितपणे थती के करवामां आवती क्रिया ने सादो वर्तमान काळ कहे छे। एटले के जे क्रिया आपणे रूटीन में करता होय एनु इंग्लिश करवू होय तो सिंपल प्रेजेंट टेन्स प्रमाणे थाय छे। नाउ सिंपल प्रेजेंट टेन्स नी फॉर्म्यूला सूत्र केवू छे, लेट्स सी। तो आ टेन्स में सौथी प्रथम सब्जेक्ट एटले के करता आवे छे, एना पछी वर्ब અને એના પછી અધર વર્ડ્સ આવે છે, અને એનો મીનિંગ છે સબ્જેક્ટ એ ક્રિયા કરે છે, મીન્સ દરરોજ કે નિયમિતપણે કરે છે એવો ભાવ છે। દોસ્તો, સાદા વર્તમાન કાળમાં સબ્જેક્ટ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે છે, પણ જ્યારે કરતા તરીકે હી અથવા સી અથવા ઈટ હોય ત્યારે વર્બની પાછળ એસ કે ઈએસ લાગે છે, એન્ડ યસ, એમી જ્યારે વપરાતું નથી એ ખાસ ધ્યાન રાખશો। સો લેટ્સ લર્ન સમ સેન્ટેન્સીસ। ફર્સ્ટ, હું મંદિરે જાઉં છું। તો દોસ્તો, ફોર્મ્યુલા પ્રમાણે આઈ એમ નહીં બટ આઈ ગો ટુ ટેમ્પલ, શું થશે? આઈ ગો ટુ ટેમ્પલ, એન્ડ તે મંદિરે જાય છે, તે એટલે હી, રાઈટ? હવે હમણાં શીખ્યા કે જ્યારે હી અથવા સી અથવા ઈટ હોય ત્યારે વર્બની પાછળ એસ કે ઈએસ લાગે છે, તો તે મંદિરે જાય છે એનું અંગ્રેજી થશે હી ગોઝ ટુ ટેમ્પલ, તો ગોરી પાછળ ઈએસ લાગ્યું। Now friends, તમે વિચારતા જ હશો કે ક્યારે એસ લાગે અને ક્યારે ઈએસ લાગે, રાઈટ? ડોન્ટ વરી ગાઈઝ, એ આપણે આગળ શીખીશું। ફ્રેન્ડ્સ, હવે આપણે રોજબરોજમાં વપરાતા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યો એસ પર ફોર્મ્યુલા શીખીશું। સો નંબર 1 ઇઝ હું છાપું વાંચું છું। તો દોસ્તો, ફોર્મ્યુલા પ્રમાણે શું થશે? આઈ રીડ અ ન્યૂઝપેપર, આઈ રીડ અ ન્યૂઝપેપર। સેકન્ડ, અમે અમદાવાદમાં રહીએ છીએ। સો ઇંગ્લિશ થશે વી લીવ ઇન અમદાવાદ, વી લીવ ઇન અમદાવાદ। નેક્સ્ટ, તમે અમને જાણો છો, તમે મીન્સ યુ અને જાણવું યા નો, સો યુ નો અસ, તમે અમને જાણો છો, યુ નો અસ। નેક્સ્ટ, તેઓ ચાલવા માટે જાય છે, ઇન ઇંગ્લિશ દે ગો ફોર અ વોક, દે ગો ફોર અ વોક। નેક્સ્ટ, લોકો દિવાળી ઉજવે છે। દોસ્તો, લોકો મીન્સ પીપલ અને ઉજવવું મીન્સ સેલિબ્રેટ, તો લોકો દિવાળી ઉજવે છે, પીપલ સેલિબ્રેટ દિવાળી। નેક્સ્ટ, હું મારો મોબાઈલ વારંવાર ચેક કરું છું, ઓફકોર્સ મોટા ભાગના લોકો કરતા હશે, રાઈટ? તો ઇંગ્લિશ શું થશે કે હું મારો મોબાઈલ વારંવાર ચેક કરું છું, આઈ ચેક માય મોબાઈલ અગેન એન્ડ અગેન, આઈ ચેક માય મોબાઈલ અગેન એન્ડ અગેન। નેક્સ્ટ, અમે સવારમાં વહેલા ઉઠીએ છીએ, ઇન ઇંગ્લિશ વી વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ। દોસ્તો, ફરીથી, અમે સવારમાં વહેલા ઉઠીએ છીએ, વી વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ। નેક્સ્ટ, તમે કદાપી જૂઠું બોલતા નથી, તો એનું ઇંગ્લિશ થશે યુ નેવર લાઈ, યુ નેવર લાઈ, એલ આઈ ઈ, ઓકે? નેક્સ્ટ, તેઓ હંમેશા 8 વાગે ડિનર લે છે, ઇન ઇંગ્લિશ
they always, हमेशा माटे always आवशे, they always take or have dinner at 8 o'clock, they always have or take dinner at 8 o'clock. Next, લોકોને અમારી ચેનલ ઉપર વિડીયો જોવા ગમે છે, લોકો મીન્સ પીપલ, અને અહીંયા જોવાની વાત છે તો વોચ આવશે, પણ ગમે છે એટલે લાઈક આવશે. સો પીપલ લાઈક ટુ વોચ વિડીયોઝ ઓન અવર ચેનલ. લોકોને અમારી ચેનલ ઉપર વિડીયો જોવા ગમે છે, પીપલ લાઈક ટુ વોચ વિડીયોઝ ઓન અવર ચેનલ. નાઉ, જો કરતા ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી અથવા શી અથવા ઈટ હોય તો વર્બની પાછળ એસ કે ઈએસ લાગે છે. તો એના રૂલ્સ આપણે સમજીએ. જો વર્બની પાછળ ડબલ એસ એસ એચ સી એચ ઓ એક્સ ડબલ ઝેડ હોય તો વર્બને ઈએસ લાગે છે. એક્ઝામ્પલ ઇઝ આઈ ટીચ અને હી હોય તો ટીચીસ. નેક્સ્ટ, જો વર્બની પાછળ વાય હોય અને તેની પહેલા વ્યંજન હોય તો વાય નો આઈ કરી ઈએસ લાગે છે. એક્ઝામ્પલ ઇઝ આઈ ટ્રાય અને હી હોય તો ટ્રાય નું ટ્રાઈસ થશે. નેક્સ્ટ, જો વર્બની પાછળ વાય હોય અને તેની પહેલા સ્વર હોય તો વાય તેમનું તેમ રાખી માત્ર એસ લાગે છે. એક્ઝામ્પલ ઇઝ આઈ પ્લે અને હી હોય તો પ્લેસ થશે. વાય એમનું એમ રાખવાનું કારણ કે આગળ સ્વર છે. નેક્સ્ટ, સામાન્ય રીતે માત્ર એસ લાગે છે એટલે કે આગળના નિયમો સિવાયના વર્બ હોય તો માત્ર એસ લાગે છે. એક્ઝામ્પલ આઈ સ્પીક અને હી હોય તો સ્પીક્સ થશે. હવે દોસ્તો, આ જે રૂલ શીખ્યા એના આધારે આપણે કેટલાક વાક્યો શીખીશું. નંબર વન, તે મુંબઈમાં રહે છે, તે એટલે હી, એટલા માટે રહેવું, લીવની પાછળ શું લાગશે? એસ. હી લિવ્સ ઇન મુંબઈ, તે મુંબઈમાં રહે છે. હી લિવ્સ ઇન મુંબઈ. સેકન્ડ, મારો મિત્ર દરરોજ ચાલવા માટે જાય છે. માય ફ્રેન્ડ ગોઝ ફોર વોક ડેઈલી ઓર એવરી ડે પણ લખી શકાય. મારો મિત્ર દરરોજ ચાલવા માટે જાય છે. માય ફ્રેન્ડ ગોઝ ફોર વોક ડેઈલી. નેક્સ્ટ, પૂજા દરરોજ મંદિરે જાય છે, તો ઇંગ્લિશ થશે પૂજા ગોઝ ટુ ટેમ્પલ એવરી ડે. પૂજા ગોઝ ટુ ટેમ્પલ એવરી ડે. નેક્સ્ટ, મારી પત્ની મને મદદ કરે છે. ઇન ઇંગ્લિશ, માય વાઇફ હેલ્પ્સ મી. માય વાઇફ હેલ્પ્સ મી. નેક્સ્ટ, તે મને સારી રીતે જાણે છે. તે મીન્સ હી અને જાણવું એટલે નો, એની પાછળ એસ લાગશે. હી નોઝ મી વેરી વેલ. હી નોઝ મી વેરી વેલ. નેક્સ્ટ, મારા શિક્ષક મને અંગ્રેજી શીખવાડે છે. ઇન ઇંગ્લિશ, માય ટીચર ટીચીઝ મી ઇંગ્લિશ. મારા શિક્ષક મને અંગ્રેજી શીખવાડે છે. માય ટીચર ટીચીઝ મી ઇંગ્લિશ. નેક્સ્ટ, મારા પપ્પા એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. તો દોસ્તો, અહીંયા નોકરી કરવી એટલે તમે વર્કનો યુઝ કરી શકો છો. સો ઇંગ્લિશ થશે, માય ફાધર વર્ક્સ ઇન અ પ્રાઇવેટ કંપની. માય ફાધર વર્ક્સ ઇન અ પ્રાઇવેટ કંપની. નેક્સ્ટ, અક્ષય ફિટનેસમાં માને છે. ઇન ઇંગ્લિશ, અક્ષય બિલીવ્સ ઇન ફિટનેસ. અક્ષય ફિટનેસમાં માને છે. અક્ષય બિલીવ્સ ઇન ફિટનેસ. નેક્સ્ટ, વિરાટ કોહલી દરરોજ કસરત કરે છે. ઇન ઇંગ્લિશ, વિરાટ કોહલી ડઝ એક્સરસાઇઝ ડેઈલી. વિરાટ કોહલી દરરોજ એક્સરસાઇઝ કરે છે, તો ઇંગ્લિશમાં વિરાટ કોહલી ડઝ એક્સરસાઇઝ ડેઈલી. એન્ડ નેક્સ્ટ, મારા પુત્રને પંજાબી ફૂડ ભાવે છે. માય સન લાઇક્સ પંજાબી ફૂડ. મારા પુત્રને પંજાબી ફૂડ ભાવે છે. માય સન લાઇક્સ પંજાબી ફૂડ. દોસ્તો, હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યોનું નેગેટિવ કરવું હોય તો કેવી રીતે કરી શકાય એ સમજીએ. તો નોર્મલી નેગેટિવ કરવા માટે નોટ વપરાય છે, રાઈટ? બટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે બહારથી હેલ્પ લેવી પડે છે, ડૂની. એટલે ડૂ નોટ બનશે. એટલે નેગેટિવ કરતી વખતે ડૂ નોટ, અધરવાઇઝ ડોન્ટ બોલી શકાય. બટ તમે જાણો છો કે હી સી ઇટ હોય તો ડઝ પ્લસ નોટ ડઝન્ટ થશે, રાઈટ? ઇન શોર્ટ ફોર્મ્યુલા આ રીતે બનશે, સબ્જેક્ટ પ્લસ ડૂ ઓર ડઝ પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ. યાદ રાખો દોસ્તો, ડૂ હોય કે ડઝ હોય, એના પછીનું જે વર્બ આવે છે એ મૂળ રૂપ હશે, વર્બ સિમ્પલ હશે. હું ચા લેતો નથી. ઇન ઇંગ્લિશ, આઈ ડુ નોટ હેવ ટી. ઇન સમ પીપલ સે આઈ ડુ નોટ ટેક ટી. ઇટ્સ ઓકે, હું ચા લેતો નથી. આઈ ડુ નોટ હેવ ટી. નેક્સ્ટ, તે નોકરી કરતી નથી. સી ડઝ નોટ ડુ અ જોબ. સી ડઝ નોટ ડુ અ જોબ. નેક્સ્ટ, મારો ભાઈ કોલેજમાં જતો નથી. ઇન ઇંગ્લિશ, માય બ્રધર ડઝ નોટ ગો ટુ કોલેજ. હમણાં સમજાવી ને દોસ્તો કે ડઝ નોટ પછી મૂળ રૂપ આવશે, એટલે ડઝ નોટ ગોઝ એવું ના બોલાય, ડઝ નોટ ગો.
મારો ભાઈ કોલેજમાં જતો નથી, માય બ્રધર ડઝ નોટ ગો ટુ કોલેજ. કેટલાક લોકો નિયમો પાડતા નથી, ઇન ઇંગ્લિશ સમ પીપલ ડોન્ટ ફોલો ધ રૂલ્સ. કેટલાક લોકો નિયમો પાડતા નથી, સમ પીપલ ડુ નોટ ફોલો ધ રૂલ્સ. નેક્સ્ટ, હું બિગ બોસ જોતો નથી, આઈ ડોન્ટ વોચ બિગ બોસ. હું બિગ બોસ જોતો નથી, આઈ ડોન્ટ વોચ બિગ બોસ. અમે ક્રિકેટ રમતા નથી, વી ડોન્ટ પ્લે ક્રિકેટ. અમે ક્રિકેટ રમતા નથી, વી ડોન્ટ પ્લે ક્રિકેટ. નેક્સ્ટ, તમે મારા મિત્રને જાણતા નથી, યુ ડોન્ટ નો માય ફ્રેન્ડ. તમે મારા મિત્રને જાણતા નથી, યુ ડોન્ટ નો માય ફ્રેન્ડ. નેક્સ્ટ, પૂજા મરાઠી જાણતી નથી, પૂજા ડઝન્ટ નો મરાઠી. પૂજા ડઝન્ટ નો મરાઠી. નેક્સ્ટ, મને ઇંગ્લિશ મૂવી ગમતી નથી, આઈ ડોન્ટ લાઈક ઇંગ્લિશ મૂવી. મને ઇંગ્લિશ મૂવી ગમતી નથી, આઈ ડોન્ટ લાઈક ઇંગ્લિશ મૂવી. મોટાભાગના લોકોને અમેરિકા ગમે છે, પણ મને અમેરિકા ગમતું નથી. મોસ્ટ ઓફ ધ પીપલ લાઈક અમેરિકા, બટ આઈ ડોન્ટ લાઈક અમેરિકા. મોટાભાગના લોકોને અમેરિકા ગમે છે, પણ મને અમેરિકા ગમતું નથી. મોસ્ટ ઓફ ધ પીપલ લાઈક અમેરિકા, બટ આઈ ડોન્ટ લાઈક અમેરિકા. હું તમને જાણતો નથી, હું તમને ઓળખતો નથી, આઈ ડોન્ટ નો યુ. હું તમને જાણતો નથી કે ઓળખતો નથી, આઈ ડોન્ટ નો યુ. હું રાત્રે મોબાઈલ વાપરતો નથી, આઈ ડોન્ટ યુઝ મોબાઈલ એટ નાઇટ. હું રાત્રે મોબાઈલ વાપરતો નથી, આઈ ડોન્ટ યુઝ મોબાઈલ એટ નાઇટ. અમે બહાર જમતા નથી, વી ડોન્ટ ઈટ આઉટ. અમે બહાર જમતા નથી, વી ડોન્ટ ઈટ આઉટ. નેક્સ્ટ, તેઓ તેમના બાળકોને કંઈ પૂછતા નથી, દે ડોન્ટ આસ્ક એનીથિંગ ટુ ધેર ચિલ્ડ્રન. નેક્સ્ટ, હું મારો સમય બગાડતો નથી, આઈ ડોન્ટ વેસ્ટ માય ટાઈમ. આઈ ડોન્ટ વેસ્ટ માય ટાઈમ. તો દોસ્તો, અત્યાર સુધી જે કંઈ શીખ્યા એ ફરીથી સમજી લઈએ. બેઝિકલી આજે આપણે શીખ્યા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એની ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ એન્ડ યસ. જ્યારે સબ્જેક્ટ તરીકે હી ઓર સી ઓર ઇટ હોય ત્યારે વર્બની પાછળ એસ કે ઈએસ લાગે છે. એન્ડ યસ નેગેટિવ નકાર બનાવવા માટે તમારે ડુ નોટ કે ડઝ નોટ નો ઉપયોગ કરવાનો છે. તો બાળ મિત્રો, આજે આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શું છે એ શીખી ગયા. બધાને ખબર પડી ગઈ ને? સરસ. તો આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના 20-25 સેન્ટેન્સ, એટલે કે 20-25 વાક્યો તમારે બનાવી અને તમારી નોટબુકમાં લખવાના રહેશે, જેથી વારંવાર મહાવરો કરવાથી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જે સેન્ટેન્સ છે એ કેવી રીતના લખવા અને તમારે કેવી રીતના ઇંગ્લિશ બોલવું એ તમને જલ્દીથી આવડી જશે. થેન્ક યુ વેરી મચ.